नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त राजू मेघवानी यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप आ वीडियो नी अंदर पत्र लेखन कई रीते लखी शकाय एनी आज आप चर्चा करवाना छे। पत्र लेखन विषय आ प्रमाणे छे के तमारा जन्मदिवस निमित्ते तमारा पप्पाए तमने पैसा मोकल्या छे, तमे ए पैसानो सो उपयोग करवानो विचारो छो, એ પત્ર લખીને તમે તમારા પપ્પાને જણાવો છો। તો આ પત્ર લેખનની અંદર એક બાબત ખાસ યાદ રાખવાની છે કે તમારા જન્મદિવસ નિમિત્તે પપ્પાએ મોકલેલા પૈસાનો ઉપયોગ તમે કેવી રીતે કરવાના છો એનું આપણે આમાં ટૂંકમાં લખાણ લખવાનું છે। તો સૌપ્રથમ તમારે અહીંયા સરનામું લખવાનું હોય છે, નામ લખો ત્યાં અલ્પવિરામ, પછી સોસાયટીનું નામ લખો, અહીંયા છાત્રાલયનું નામ છે તો ત્યાં અલ્પવિરામ, ગામનું નામ હોય કે શહેરનું નામ હોય ત્યાં પૂર્ણવિરામ, તારીખ લખવાની છે, ત્યારબાદ અહીંયા હાસ્યને અડીને પૂજ્ય પપ્પા, પછી અલ્પવિરામ, સાદર વંદન, પછી પૂર્ણવિરામ, પછીનો પેરેગ્રાફ અને પછીના પેરેગ્રાફમાં તમારે જે અહીંયા વિષય છે એ પ્રમાણે લખાણ લખવાનું હોય છે। તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પેરેગ્રાફમાં એક સરખી જગ્યા રાખેલી છે, બરાબર। આ રીતે તમારી સીધી લીટીમાં પેરેગ્રાફ આવે એ રીતે લખાણ લખવાનું છે, અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે સીધી લીટીમાં લખાણ છે। આ બાબત પત્ર લખવાની યોગ્ય પદ્ધતિ છે, તમે યોગ્ય પદ્ધતિથી વિરામચિહ્નો મૂકી અને આ રીતે તમે પત્ર લખો ચેક ચાક વગર અને સુવાચ્ય અક્ષર હોય તો માનું છું કે તમે પત્ર લેખનમાં પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકો। તો હવે આપણે પત્ર લેખન જોઈએ। તમારા જન્મદિન નિમિત્તે તમારા પપ્પાએ તમને પૈસા મોકલ્યા છે, તમે એ પૈસાનો સો ઉપયોગ કરવાનો વિચારો છો, એ પત્ર લખીને તમારા પપ્પાને જણાવો। રેક્સ્ટોન મેઘવાન, સેન્ટ ઝેવિયર્સ છાત્રાલય, આણંદ, 388001, તારીખ 30/7/2019। પૂજ્ય પપ્પા, સાદર વંદન, તમે ગઈકાલે રાત્રે મારા એકાઉન્ટમાં 1000 રૂપિયા મારા જન્મદિન નિમિત્તે ટ્રાન્સફર કર્યા, તે બદલ તમારો આભાર। આપનો પ્રેમ, વાત્સલ્ય અને હુંફ છાત્રાલયના જીવનમાં અનેરો ઉત્સાહ ભરી દે છે। પૂજ્ય પપ્પા, આ વખતે આપે મોકલેલા 1000 રૂપિયા વર્ષગાંઠ નિમિત્તે ખાણીપીણીમાં વાપરવાની મારી ઈચ્છા નથી, અંગત આનંદ કરતા અન્યના આનંદ માટે એ રૂપિયા ખર્ચવાની ઈચ્છા છે। છાત્રાલયમાં અમારો એક ગરીબ મિત્ર 3 મહિનાથી ફૂડ બિલ ભરી શક્યો નથી, અમે ચારેય મિત્રોએ ભેગા મળીને એ ફૂડ બિલ ભરી દેવાનું વિચાર્યું છે। આપે મોકલેલી રકમ હું આ રીતે ખર્ચ કરવા માંગુ છું। પછી પેરેગ્રાફ પાડ્યો છે, મારા જન્મદિનની આ ઉમદા ઉજવણી આપને ખૂબ ગમશે એવી મને ખાતરી છે। પૂજ્ય મમ્મી ને પૂજ્ય બાને મારા વંદન। લિખિતન આપનો પુત્ર, રેક્સ્ટોન। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પત્ર આ રીતે તમારે લખવાનો છે કે એક ગરીબ વિદ્યાર્થી 3 મહિનાથી એનું ફૂડ બિલ ભરી શક્યો નથી, એના જમવાના પૈસા આપી શક્યો નથી, તો આ જે મિત્રો 3 મિત્રો છે એ લોકો આ ગરીબ મિત્ર જે છે એનું ફૂડ બિલ ભરવાના છે। આ રીતે ઉમદા કાર્યની અંદર આ રેક્સ્ટોન જે છે એ પૈસા વાપરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો હું માનું છું કે એના પપ્પા ક્યારે ના નહીં પાડે એમ, તમે પણ વિદ્યાર્થી મિત્રો જો તમે કોઈ ઉમદા કામ કરો, તમે કોઈ સારું કામ કરો તો માનું છું કે તમારા માતા પિતા પણ એમાં તમને સાથ અને સહકાર આપશે। જીવનમાં એક બાબત યાદ રાખજો કે હંમેશા બીજાનું ભલું કરવાનું ઈચ્છજો, તમારા મા બાપ એમાં ક્યારેય તમને ના નહીં પાડે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ થોડી આડ વાત થઈ ગઈ, પણ આપણે ફરી પાછા આપણા વિષય ઉપર આવી જઈએ। તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું
કે પરીક્ષાની અંદર જો પત્ર લેખન પૂછાય આ જ વિષયનો તો તમે આ રીતે લખશો ચેક ચાક વગર જોડીની ભૂલ વગર અને યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને તમે પત્ર લખશો તો માનું છું કે તમે ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડિયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે બીજા કોઈ ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો અને પત્ર લખજો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આ પત્ર લેખન પૂછાય તો તમારે આ રીતે ચેક ચેક કર્યા વગર જોડીની ભૂલ કર્યા વગર અને સુવાચ્ય અક્ષરોએ તમે પત્ર લેખન લખશો તો માનું છું કે તમે ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો વિદ્યાર્થી મિત્રો જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને નીચે તમે કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરે છે આપનો આભાર